અભ્યાસ સુધી આપણે રામાયણ નામના એક ચેપ્ટર્સના આર્ટિક અભ્યાસનો અભ્યાસ કર્યો. આપણે જોયું અત્યાર સુધીમાં કે ટોટલ આલ્ફાબેટ્સ કેટલા, તો આપણે ચર્ચા કરી કે 26 આલ્ફાબેટ્સ, જેમાં 5 સ્વર અને 21 વ્યંજન. ટોટલ કેટલા થયા? 26. જેની અંદર આપણે ખ્યાલ છે કે સ્વરને શું કહેવાય? વોવેલ્સ. અને વ્યંજનને શું કહેવાય? કોન્સોનન્ટ્સ. ઓકે, 26 સ્ટેશન આપણે શું કહીએ છીએ? આલ્ફા બેટ્સ. ઓકે, કયા કયા આર્ટિકલ્સનો આપણે અભ્યાસ કર્યો? એ એન ધ, આ ત્રણ આર્ટિકલનો અત્યાર સુધીમાં આપણે અભ્યાસ કર્યો. ત્યારે એ આર્ટિકલ્સ મૂકો, ત્યારે એન આર્ટિકલ્સ મૂકો, ત્યારે ધ આર્ટિકલ્સ મૂકો. એ પણ તમને સમજાવ્યું હતું કે જ્યારે પેપર વાક્યની શરૂઆત પ્રથમ વર્ડ્સ વ્યંજનથી શબ્દ હોય તો આર્ટિકલ્સ કયો મૂકીએ છીએ? એ મૂકીએ છીએ. સ્વાતિ શબ્દ હતો તો આર્ટિકલ્સ કયો મૂકીએ છીએ? એન મૂકીએ છીએ. જ્યારે સત્ય સનાતન વસ્તુ અથવા યુનિવર્સલ ટ્રુથ જેને આપણે કહીએ છીએ, તો એકને એક વસ્તુ બીજી વાર જ્યારે રિપીટ કરવામાં આવે અથવા કોઈ પવિત્ર ગ્રંથ, તો આ બધી વસ્તુ આગળ પર આર્ટિકલ્સ મૂકીએ છીએ, આપણે ધમ મૂકીએ છીએ. તો ચાલો મિત્રો, આના પછીનો એક નેક્સ્ટ ચેપ્ટર્સ જે છે, જેનું નામ છે નામ, નામનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે નામ ચેપ્ટર્સનો અભ્યાસ કરીશું. તો નામના કેટલા પ્રકાર? તો બે પ્રકાર. એક કોમન નામ અને બીજું કયું છે? પ્રોપર નામ. કોમન નામ અને કયું નામ કીધું? પ્રોપર નામ. કોમન નામ કેટલા પ્રકાર? બે પ્રકાર. કયા કયા? કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. જ્યારે પ્રોપર નામના એક પણ પ્રકાર કોઈ છે નથી. કેમ એક પણ પ્રકાર નથી? કારણ કે એક જ નામ છે, સંજ્ઞાવાચક. જેને કે કોઈ નામ ને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પ્રોપર નામ ઓળખીએ છીએ. હવે કાઉન્ટેબલ નામના પછી કેટલા પ્રકાર છે? બે ના પ્રકાર છે. અને અનકાઉન્ટેબલ નામ કેટલા પ્રકાર છે? બે છે. કાઉન્ટેબલ એટલે ગણી શકાય અને અનકાઉન્ટેબલ એ ન ગણી શકાય. કોમન અને કયું છે? કલેક્ટિવ. અને આની અંદર કયું છે? મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. કોમન નામ કયું નામ કહેવાય? સામાન્ય. અને કલેક્ટિવ નું શું કહેવાય? સમૂહવાચક. મટીરિયલ કયું કહેવાય? દ્રવ્યવાચક. જ્યારે એબ્સ્ટ્રેક્ટ નું શું કહેવાય? ભાવવાચક. હવે આપણે ક્વેશ્ચન કર્યો છે, કોમન એટલે સામાન્ય નામમાં કયા નામનો સમાવેશ થાય, કલેક્ટિવ સમૂહવાચક નામમાં કયો સમાવેશ થાય, મટીરિયલ એટલે દ્રવ્યવાચકમાં કયા વસ્તુનો સમાવેશ થાય, જ્યારે એબ્સ્ટ્રેક્ટ ભાવવાચકમાં કયો સમાવેશ થાય. તો શું થાય? કોમન નામ, કોમન નામની અંદર સામાન્ય નામ કોઈ પણ પેન, કાર, બસ, એની પણ કોઈ પણ સામાન્ય નામ હોય તો કયા વસ્તુનો સમાવેશ થાય? કોમન નામ. જ્યારે સમૂહવાચક, સમૂહવાચક માં કઈ વસ્તુ? જેમ કે આર્મી, આર્મી નો શું હોય? એક સમૂહ હોય. ક્રિકેટ ટીમ, સીઆરએસી, એવી ક્રિકેટ ટીમ જેની અંદર કેટલા સભ્યો હોય? 11 સભ્યો હોય. જે કલેક્ટિવ મતલબ સમૂહવાચક, એની અંદર સમૂહ નો સમાવેશ થતો હોય, એટલે કયું નામ કહેવાય? કલેક્ટિવ વાચક. જ્યારે મટીરિયલ દ્રવ્યવાચક, દ્રવ્યમાં કઈ વસ્તુ આવશે? તો આયરન, ગોલ્ડ, કોઈ પણ લિક્વિડ, દ્રવ્યવાચક વસ્તુ હોય જેને આપણે કયો વાચ કરીશું? મટીરિયલ્સ નામ, એટલે કે દ્રવ્યવાચક. જ્યારે એબ્સ્ટ્રેક્ટ ભાવ, જેમ ફોર એક્ઝામ્પલ તરીકે લવ, જોય, તો મિત્રો આપણે ફરી એકવાર રિપીટ કરીશું. નામ, નામને જો શું કહેવાય? નામ કહેવાય. નામના બે પ્રકાર છે,
common noun અને proper noun common noun એટલે કે સામાન્ય નામ અને proper noun એટલે સંજ્ઞાવાચક નામ common noun ના બે પ્રકાર પડે છે જ્યારે proper noun ના બે પ્રકાર પડતા નથી common noun ના બે પ્રકારમાં એક countable છે અને uncountable છે countable ની અંદર પૂછે છે કેટલા પ્રકાર કે જેના આપણે ગણી શકીએ છીએ તેવા કયા છે common અને collective common ની અંદર આપણે એક પૂછે કે common noun ગુજરાતી આપણે પહેલાનો નિયમ કે common એટલે સામાન્ય કે જેની અંદર કોઈ પણ એક વસ્તુ નો સમાવેશ થતો હોય એટલે આપણે કયું નામ કહીએ છીએ common noun તરીકે જે correct એટલે કે સમવાચક જેની અંદર કોઈ સમૂહ સમૂહનો સમાવેશ થતો હોય એટલે collection connection જે શબ્દ આપણે યુઝ કરીએ છીએ એટલે collective એટલે સમવાચક નામ એટલે આપણે જે ક્રિએટિવિટીસ છે અથવા એની અંદર કોઈ બીજો કોઈ સમૂહ હોય કોઈ જૂથ હોય જ્યારે વસ્તુનું કોઈ નામ તો ત્યારે collective સમૂહનો ઉપયોગ થાય છે એના પછીમાં આપણે કહીએ તો uncountable noun કે uncountable છે ન ગણી શકાય એવા નામ જેની અંદર જે પ્રકાર છે material અને abstract material છે તે આપણે ખબર છે material means દ્રવ્યવાચક જેની અંદર આપણે આયરન છે ગોલ્ડ છે સુગર છે આ બધી વસ્તુ કેવી છે દ્રવ્યવાચક છે સુગર એટલે ખાંડ ખાંડી જેને આપણે ઓગાળીને પણ આપણે લિક્વિડ એટલે ચાસ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શકીએ કારણ કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે ઓગાળવા માટે એ બધી વાત કે આપણે વાચક શબ્દો કે પણ હોય તો એનો નામ ઉપયોગ થાય છે મટીરિયલ નો ઉપયોગ કરે ત્યાર બાદ પણ નામ છે એક્સટ્રેક્ટ એટલે ભાવવાચક જે આપણા વ્યક્તિની અંદર રહેલા જે ભાવ દર્શાવે તેને કોઈ નામ કહેવાય એક્સટ્રેક્ટ નામ ની અંદર ભાવવાચક એટલે લવ જોય એમ કે દુઃખ કે સોરો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે કે આપણને કયા નામ પર કહે છે એક્સટ્રેક્ટ નામ પર કહે તો મિત્રો આ આપણે એક નામ્સ ને સમજ માટે આ એક ચેપ્ટર્સ માં પૂછાત હોય છે કે નામ એટલે શું નામ ની ઓળખ શું નામ ના પ્રકાર શું તો આપણી સમસ્યા કે નહીં રજૂઆત કરી વસ્તુ આપણે આગળ વધીએ તો અત્યાર સુધીમાં આપણે બે ચેપ્ટર શીખ્યા કે આર્ટિકલ્સ અને નાઉન આર્ટિકલ્સ માં પર આપણે ચર્ચા કરી કે એ ની જ્યારે નામ ની અંદર ચર્ચા કરી પ્રોપર નામ અને કોમન નામ પડી કે એક વાર તમે જોયું તો પ્રોપર નામ ના પ્રકાર કેટલા એક પણ નહીં જ્યારે કોમન નામ ના પ્રકાર કેટલા હતા બે હતા કયા કયા કોમન ના કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ના ગણી શકાય કાઉન્ટેબલ ગણી શકાય ગણી શકાય વસ્તુના કેટલા પ્રકાર હતા તો ફરીથી પાછા કોમન અને કલેક્ટિવ જ્યારે અનકાઉન્ટેબલ માં મટીરિયલ અને એટલે એક્ઝામ્પલ સ્વરૂપમાં આપણે એપ્લિકેશન ચર્ચા કરી હવે નેક્સ્ટ ચેપ્ટર છે પ્લુરલ્સ પ્લુરલ્સ નો મતલબ શું થાય બહુવચન શું થાય બહુવચન તો બહુવચન એટલે એક કરતા વધારે વસ્તુ કોઈ પણ ગણતરી અથવા કોઈ પણ વસ્તુ ને એક કરતા જ્યારે વધુ વસ્તુ કમ્પ્લીટ કરો ત્યારે વસ્તુ સમાન રૂપમાં તેની ગણતરી છે બહુવચન તો મિત્રો આપણે ખબર આવે છે કે બહુવચન ની અંદર એક વસ્તુ આવે છે તો જોઈશું કે આપણને ખબર છે કે સામાન્ય કે જાતિ વાચક નામની આગળ ફક્ત એસ પ્રત્યે લગાડવાથી એસ પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું બહુવચન થાય છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ શબ્દની પાછળ ફક્ત એસ લગાડી ક્રિયા પદ શું થઈ ગયું બહુવચન થઈ ગયું પણ એના પછીના જે નિયમો છે એ આપણે ધ્યાન રાખવાના છે જે સામાન્ય કે જાતિવાચક નામની પાછળ આમાં આગળની જગ્યાએ શબ્દ કયો યુઝ થાય પાછળ સામાન્ય કે જાતિવાચક નામની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે ફરીથી રિપીટ કરીશ કોઈ પણ શબ્દની પાછળ એસ પ્રત્યે લગાડવાથી ક્રિયાપદ બહુવચન થાય છે તે આપણે જાણીએ છીએ પણ જે શબ્દની પાછળ એસ ડબલ એસ 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 સી એચ એક્સ ની બહુ આવે તો ક્રિયા પ્રત્યે લગાડવાથી ક્રિયાપદ શું થાય છે બહુવચન થાય છે ત્રીજો નિયમ એવો છે કે જે શબ્દની છેડે વાય આવે કયો શબ્દ આવતો હોય વાય અને વાયની પહેલા વાયની પહેલા વ્યંજન હોય હવે આપણે તમને સમજાવી દીધા રાખી પછી ચેપ્ટર સ્ટ ચલાવી ત્યારે કે વ્યંજન કોને કહેવાય અને સ્વર કહેવાય કોને કહેવાય
तो 26 साल का बैंड मार्क के 500 में बात करता जितना वर्ष है ये बदला गया है व्यंजन से तो जे शब्द की पाछळ जे शब्द की पाछळ व्याकरण होय અને માર્ગિક કલા વ્યંજન હોય તો વ્યંજન હોય તો તે વાય ને દૂર કરી આઈ ઈ એસ મૂકવાથી ક્રિયાપદનું બહુવચન થાય છે સામાન્ય નામની પાછળ ફક્ત એસ કરવાથી જે બધું બહુવચન થાય છે બીજો નિયમ છે જે શબ્દ છે એસ ડબલ એસ 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 સી એસ એક્સ ક્યુ આઉટપુટ એસ કરવાથી જે બધું બહુવચન થાય ત્રીજો નિયમ એવો છે કે જે શબ્દ છે તો વાય હોય તો વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ની દૂર કરી આઈપીએસ મૂકવાથી ક્રિયાપદ શું થાય છે બહુવચન થાય આ એ નિયમ આપણે કહી શકીએ કે જે શબ્દ છે ને વાય હોય ને વાય ની પહેલા વ્યંજન હોય તો વાય નું આઈ કરી ઈએસ મૂકવાથી પણ ક્રિયાપદનું બહુવચન થાય સેમ આ જ નિયમ લાગુ પડે છે ફોર્થ નિયમ એના પછીનો નેક્સ્ટ નિયમ છે કે જે શબ્દ છે એ વાય હોય અને વાય ની પહેલા વાય ની પહેલા શું હોય સ્વર પહેલા શું કયો શબ્દ થયો આપણે બેન હોય જ્યારે આની પર આપણે કયો શબ્દ લીધું સ્વર હોય તો વાય તો ફક્ત એપોસ્ટ્રોફિક એસ લગાડવાથી ક્રિયાપદનું બહુવચન થાય છે એક્ઝામ્પલ તરીકે લઈએ તો જેમ કે મંકી એમ ઓ એન કે ઈ વાય તો કયો શબ્દ છે વાય પહેલા ઈ ઈ કયો શબ્દ છે સ્વર છે એપોસ્ટ્રોફ શું લાગ્યો એસ જેમ કે ડોંકી વાય પહેલા કયો શબ્દ છે ઈ ઈ શું છે સ્વર છે પાછળ કયો શબ્દ લાગ્યો એસ એ જ પ્રમાણે વાય ની પહેલા વ્યંજન હોય તો કયો શબ્દ લઈશું લેડી એલ એ ડી વાય ડી કયો શબ્દ છે વ્યંજન છે તો વાય નું શું કરીશું આઈ ટી એસ વાય નું શું કરીશું તો સ્પેલિંગ શું છે લેડી એલ એ ડી આઈ ટી એસ બેબી ઈ એ ડી વાય વાય ની પહેલા કયો શબ્દ છે વ્યંજન છે વ્યંજન શું કરી કાઢ્યું શું કરી સોરી વ્યંજન રાખી વાય ની પહેલા શું કરીશું આઈ ટી એસ બેબીઝ તો આ બધા નિયમ છે આના સિવાયનો જે નિયમ આપણે લાવ્યો જેનો આપણે અભ્યાસ કરીએ તો મિત્રો આના પછી એક નિયમ છે જે આપણે વાત કરી ગયો કે જે શબ્દની છેડે શબ્દની છેડે એફ કાં તો એફ ઈ આવતા કયો શબ્દ છે એફ કાં તો એફ ઈ આવતા તો એફ એફ ઈ ને તો એફ કાં તો આ એફ ઈ ને દૂર કરી કયો અવાજ વી એસ મૂકવાથી ક્રિયાપદનું બહુવચન થાય છે જેમ કે નાઈ એ એ આઈ એફ ઈ નાઈ નું આપણે એમ કાઢી કાઢીશું પાછળ શું મૂકીશું વી એસ ને કયો નેમ્સ જેમ કે લેડી એલ એ ડી વાય અરે સોરી લેડી કે W I F E F ને કાઢી કાઢીશું આમાં અને આપણે શું મૂકીશું વેઝ એટલે વાય એટલે પત્ની તો મિત્રો આ પાંચ નિયમો છે પ્રથમ નિયમ સામાન્ય કે ચાલતું છે તો કોઈ પણ નામ પાછળ ફક્ત S લગાવવાથી ક્રિયા બધું બહુ વચન થાય છે ફોર એક્ઝામ્પલ કે પેન્સ કાર્સ બસ અને સો પેન કાર્સ એના પછીનો બીજો નિયમ છે જે શબ્દની છેડે S ડબલ S S S E X E O આવતું હોય જેમ કે બસ ગ્લાસ ડીસ બેન્ચ બોક્સ મેંગો આ બધા વર્ષની પાછળ એસ ડબલ એસ 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 એ એક્સ કે ઓ આવે તો એ શબ્દની છેડે ફક્ત ડીએસ પર લગાવવાનો નિયમ બહુ મજા થાય એના પછી એક નિયમ આવ્યો આપણો છે જે શબ્દ છેડે એફ કાટો એફ ઈ આવતો હોય તો એફ એફ ને દૂર કરી કાઢવાના મતલબ કાઢી નાખવાના અને એ એફ ને દૂર કરીને વિક્રિયા સંપાદિત ક્રિયા પણ શું થાય છે બહુવચન એટલે જેમ કે ડાયુસ નીફ એટલે ડાયુસ વીફ બાઇક વીફ એટલે નેક્સ્ટ નિયમ કે જે શબ્દના જે વાય આવતો હોય અને વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ને દૂર કરી અથવા તો વાય નો આઈ કરી ઈ એસ ઉપર અથવા વાય ને દૂર કરતા તો શું કરવાનું આઈ એસ ઉપર ક્રિયા પણ શું થાય છે બહુવચન થાય છે જેમ કે રેડી રેડી એ બી તો બેડી એ પ્રમાણે લાસ્ટ નિયમ
કે જે શબ્દના છે y હોય માઈની દ્વારા સ્વ હોય યાની કે વોવેલ સ્વ એટલે કે એ ઈ આઈ ઓ યુ માનવ શબ્દ હોય તો ફક્ત ને ફક્ત એસ લગાવવાનો નિયમ શું થાય છે બહુવચન થાય છે તો મિત્રો આ પાંચે પાંચ નિયમો એટલે કે પુરુષના બહુવચનના પાંચે પાંચ નિયમો આપણા સાદા વર્તમાન કાળની અંદર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર યુઝ થતો હોય છે તો આપણે ખાસ આ પાંચ નિયમો યાદ રાખવા રહ્યા ત્રણ ચેપ્ટર છે કાર્ટિકલ્સ જેની અંદર બીએનડી નાઉન્સ એન્ડ પ્રોપર અને કોમન નાઉન્સ જ્યારે પ્લુરલ્સ એન્ડ બહુવચન નો આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર્સ છે પ્રોનાઉન્સ જેના કહેવાય સર્વનામ્સ નાઉન્સ ચેપ્ટર આપણે શીખ્યા નાઉન્સ એટલે નામ અને પ્રો એટલે એડવાન્સ સર્વનામ દરેક નામના સાથે તો નામની આગળ વાપરવામાં આવતું વર્ડ્સ અથવા નામની જગ્યાએ વાપરવામાં આવતું વર્ડ્સ એટલે કયું કહેવાય સર્વનામ હવે આપણે સૌને ખબર હશે કે સર્વનામ એક ટેબલ્સ છે જેની અંદર ફરીથી આપણે ચર્ચા કરીશું એક વચન અને બહુવચન એક વચન એટલે સિંગ્યુલર ઇંગ્લિશમાં કહીએ તો કયો વર્ડ્સ છે અને બહુવચન એટલે પ્લુરલ જે આપણે હમણાં ચર્ચા કરી છે સૌપ્રથમ ફર્સ્ટ પર્સન ફર્સ્ટ પર્સન જેને આપણે ગુજરાતી કહેવાય પહેલો પુરુષ યાને કે પપ્પુ સેકન્ડ પર્સન જેને ગુજરાતીમાં કહેવાય બીપુ અને થર્ડ પર્સન You are, he, she, is, they are.
43 નંબર ઇસ આઈ એમ વી આર યુ આર યુ આર ધીસ ઇઝ વી આર તો આ ડાયવર્સિટી આધારે જ આપણે સર્વનામ મુખ્ય ડાયવર્સ શીખવાનું છે તો એ પહેલા આપણે ખબર હોવી જોઈએ કે ફર્સ્ટ પર્સન કોને કહેવાય સેકન્ડ પર્સન કોને કહેવાય અને થર્ડ પર્સન કેમ કે જ્યારે આપણે ચર્ચા કરવાના છો તો જ્યારે સર્વનામ ઉપયોગ કરવાના હશો ત્યારે આપણે એવી ચર્ચા નહીં કરી આપણે ડાયરેક્ટ પૂછ્યું કે થર્ડ પર્સન સર્વનામ કું સેકન્ડ પર્સન સર્વનામ કું કે ફર્સ્ટ પર્સન સર્વનામ કું ત્યારે આપણને પ્રોપર ખ્યાલ હોય કે આ એ ફર્સ્ટ પર્સન છે સેકન્ડ પર્સન એ યુ છે જ્યારે થર્ડ પર્સન એ કયા છે હી સી નહીં નો સમય છે પણ આ બધા સર્વનામ દ્વિવચન હતા જ્યારે બહુવચનમાં આઈ એમ વી યુ નો યુ અને હી સી નો થર્ડ પર્સનમાં બહુવચન શું થાય છે એ થાય છે તો મિત્રો આપણે ટેબલ્સ નો અભ્યાસ કરવાના પહેલા જેને કર્તર ટેબલ્સ કહેવાય કયો ટેબલ્સ કહેવાય કર્તર જેમાં આઈ વી યુ યુ બી સી ડી ધે એન્ડ આઈ એમ વી આર યુ આર યુ આર બી સી ડી ધે હા હવે એ જ ટેબલ ના આધારે આપણે મુખ્ય ટેબલ્સ એટલે કે સર્વનામ ટેબલ્સ નો આપણે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ સર્વનામ ટેબલ શું કરતા કયો છે આઈ આઈ એમ શું થાય મી સબલ સર્વનામ તરીકે શું થશે માય અને માય આઈ મી માય અને માય આ લખવા માટે તમારી પાસે જે ચર્ચા કરું ફર્સ્ટ યાને કરતા કરતા જેને શું કહેવાય સબ્જેક્ટ જેના પર કર્મ કહે છે કર્મ મીન્સ ઓબ્જેક્ટ સંબંધ સર્વનામ એ સંબંધ સર્વનામ સાથેનો વ્યક્તિનો સંબંધ કઈ રીતે સવાલ તો એડજેક્ટિવ યાની કે વિશેષણ તરીકે યાની કે માય માય ઇઝ માં માય જો એ કોઈ પણ વસ્તુ સાથે સવાલ યાની કે મારી વસ્તુ છે મારી બુક છે મારી પેન છે મારી કાર છે તો એ વ્યક્તિના પજેસિવ યાની સંબંધ એડજેક્ટિવ પજેસિવ સર્વનામ મતલબ સંબંધ સર્વનામ એડજેક્ટિવ વિશેષણ તરીકે સર્વનામ કહે છે માય જ્યારે સંબંધ સર્વનામ પજેસિવ પ્રોનાઉન્સ એટલે સંબંધ સર્વનામ સાથે માય એટલે અમારો તો આઈ મી માય માય બીજો વર્સ કયો છે વી વી નું શું થશે આઈ મી માય માય વી અસ અવર અને અવર્સ ત્રીજો શબ્દ કયો છે યુ ઓબ્જેક્ટમાં પણ શું થશે યુ સંબંધ સ્વરૂપ પણ શું થશે યોર શું આવશે યોર્સ એના પછી નેક્સ્ટ શબ્દ છે હી કર્મ એનો હિમ સંબંધ હિસ હિસ થશે શું થશે સી હર હર અને હર્ષ એના પછીનો શબ્દ છે ઇટ ઇટ અને ઇટ્સ એમાં સંબંધિત સ્વરનામમાં પજેસિવ પ્રોનાઉન્સ તરીકે કોઈ વર્ડ્સ આવશે નહીં તો ફરી રિપીટ કરીશ આઈ મી માય માઇન્ડ વી અસ અવર અવર્સ યુ યુ યોર યોર્સ હી હિમ હિસ હિસ સી હર હર હર્સ ઇટ ઇટ ઇટ્સ અને લાસ્ટ શબ્દ રહ્યો દે them there અને theirs તો આ એક સર્વનામના ટેબલ્સ જેની અંદર ફક્ત ટેબલ્સ ની આધારે એના સંબંધક સર્વનામ એટલે કે સર્વનામ સાથે શું સંબંધ છે એ વસ્તુમાં એક મહત્વનું અગત્યનું ચેપ્ટર્સ છે એટલે કે મહત્વનું ટેબલ્સ છે જે આપણે ઉપયોગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ यानी कि प्रत्यक्ष अप्रत्यक्ष प्रबंधन के अंदर पुष्ट रूप से तो जवाब मिले छे पण એટલે પણ કે કરું છું આઈ એટલે કે હું મી એટલે મારું માય એટલે પણ મારું માય એટલે અમારો મને એટલે માં મી એટલે મને માય એટલે મારું અને અમારી એટલે અમારો વી એટલે તમે અસ એટલે અમારું તમને અવર એટલે અમારું અવર એટલે પણ અમારું યુ એટલે તું અથવા તમે યુ એટલે તેમ યુ આર એટલે તેમનું યુ આર એટલે પણ તેઓનું એક
જેમ કે ઓ નો તો આ એના એક સંબંધિત સંબંધ દિવસમાં શું છે સર્વનામ છે જે કર્તા તરીકે આઈ બી યુ ઈ સી ઈ તરીકે જે આપણે આગળ જોઈ છે કર્મના સંદર્ભે મી અસ યુ હી હર બને એ જ્યારે એડજેક્ટિવ તરીકે માય અવર યોર ઇસ હર તરીકે થાય જ્યારે પદેસે પ્રોનામ તરીકે શું છે માઇન અવર યોર્સ ઈ તરીકે હર તરીકે શું સમાવેશ થાય છે તો મિત્રો અત્યાર સુધી આપણે આપણા વ્યાકરણ વિભાગની અંદર રિઝલ્ટ્સ થી કનેક્ટેડ આપણા અગત્યના ચેપ્ટર્સ છે બેઝમેન્ટ પાયા સ્વરૂપના ચાર ચેપ્ટર્સ હતા એક આર્ટિકલ્સ છે નાઉન્સ છે પ્લુરલ્સ છે અને પ્રોનાઉન્સ છે તો આપણે આ ચારે ચાર ચેપ્ટર્સનો અભ્યાસ કર્યો જેની અંદર અગત્યના મહત્વના વધુમાં વધુ ચેપ્ટર્સ કયા છે પ્લુરલ્સ અને પ્રોનાઉન્સ તો પ્રોનાઉન્સમાં ટેબલ્સ દરેક વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તૈયાર કરવાનું રહ્યું અને એનો ખાસ અભ્યાસ કરો કારણ કે ડાયરેક્ટ ડાયરેક્શન અંદર આ ચેપ્ટર્સ આપણે કરવાના છે તો મિત્રો અહીંયા આપણે આપણા લેક્ચરનો પૂર્ણ વિરામ કરીએ છીએ.